अनुग्रहने पात्र बनेला ए एक पापी दुराचारी एक व्यक्ति ने केवु दिव्य फल मळ्यु एने याद करता कहेवामां आवे। कोई एक समये कालपिल्य नामना नगरमां सोमदत्त सोम यज्ञ करनारा एवा यज्ञदत्त नामना ब्राह्मण ने त्यां एक गुणनिधि नामना पुत्रनो जन्म थयो। गुणनिधि नामना पुत्र जन्म तो पुत्रनो थयो परंतु पुत्र एटलो बधो कपूत बन्यो। पुत्र सपूत अने कपूत बेना रूपमां जन्म धारण करे छे। याद रहे परम पूज्य गुरुदेवे आ समयमां सौथी महत्वनो संस्कार ए पण बताव्यो पुसवन संस्कार। मारी माताओ बहनो अने युवान दीकरा दीकरीओ खास ध्यान राखे आपणा घरनी अंदर श्रेष्ठ रतन आवे एना माटे जतननी व्यवस्था करवानी तैयारी पोताना घरे नवा मेहमानने लावता पहेला एक वर्ष आगळथी તમે પ્લાનિંગ કરતા હો આગળ ફ્યુચર નું તો એના એક વર્ષ પહેલા પતિ પત્ની એ પોતાના જીવનમાં સંયમ ને લઈ અને અનુષ્ઠાન કરતા કરતા મહામંત્ર ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર નું સ્મરણ કરતા કરતા પોતાના અંતરની અંદર આંતરિક જે શારીરિક પ્રક્રિયા છે તેને પવિત્ર બનાવવાનો અને એ પવિત્ર બનાવી લીધા પછી જ્યારે તમે કોઈ ગર્ભને ધારણ કરો છો ત્યારે એ બીજ પણ ફળદ્રુપ હશે અને એ ભૂમિ પણ ફળદ્રુપ હશે અને તેની અંદર પોષણ પામનાર એ ગર્ભ એ ઊંચા સંસ્કારોની સાથે આ સંસારમાં જન્મ ધારણ કરશે। કહેવાયું કે જ્યારે આ વસ્તુ પર ધ્યાન આપવામાં નથી આવતું નથી ખાવા પીવામાં ધ્યાન આપવામાં આવતું નથી આચાર વિચાર વર્તન વ્યવહારમાં ધ્યાન આપવામાં આવતું નથી કોઈ સંયમને ધ્યાન આપવામાં આવતું તેવા સમયે આવા દુરાચારી પુત્રો જન્મ ધારણ કરે છે। પાપીમાં પાપી દુરાચારી ગુણનિધિ પોતાનો પિતા સોમદત્ત યજ્ઞ કરે અને કેટલા મહાન એના કેટલા ગુણગાન ગવાય સારા નગરની અંદર લોકો એને માન સન્માન આપે લોકો એને દૂરથી જુએ અને ચરણમાં વંદન કરે લાંબા થઈ જાય આવા ઊંચા માન પાડને માનેલા પિતાના ઘરે આવો દુરાચારી પુત્રનો જન્મ થયો। કહેવાયું કે જ્યારે સોમદત્ત એને કહેતા કે બેટા બ્રાહ્મણોનું ધન એ તો ભગવાને આપેલા વેદ મંત્રો છે બ્રાહ્મણોને આપેલું ધન એ તો એના ઊંચા આદર્શ અને વિચાર વર્તન વ્યવહાર છે। બેટા તું એવો બન તું પાઠશાળામાં જા તું વૈદિક મંત્રોનું ગાન કર ત્યારે એ ગુણનિધિ કહે તો હા પિતાજી હું આજે જઈ આવ્યો હા પિતાજી હું જઈ આવ્યો અને જ્યારે એ ઘરે ન હતો ત્યારે યજ્ઞદત્ત તેની પત્નીને પૂછતા કે આપણો ગુણનિધિ ક્યાં છે ત્યારે પત્ની પણ એનો ઉપરાણો લેતી હતી પત્ની ઉપરાણો લેતી અને એમ કહેતી કે એ તો હમણાં જ ગયો છે હમણાં સ્કૂલમાં જઈને આવ્યો છે। યાદ રાખજો મારી બહેનો ગમે તેટલો દીકરાને પ્રેમ કરો પણ ક્યારે એટલો લાડ ન કરો કે આપનો દીકરો આપણા જ હાથે બગડી જાય। એના પિતા લડશે એ બાને એને એની 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 બચાવ ન કરો એને બચાવો નહીં એ ખોટું કરે છે તો પ્રેમથી સમજાવો ન સમજે તો એને થોડીક ધાક પણ રાખો એક આંખમાં લાડ તો એક આંખમાં ધાક જરૂર રાખજો। બાળકોને ખબર નથી કે પોતે શું કરી રહ્યો છે તેથી કરીને બાળકોને અમુક સમયે સારા કાર્યથી કેવા લાભ થાય અને ખરાબ કર્મ કરવાથી આપણું કેટલું પતન થાય એવી બાબતો ઉપર પણ એનું ધ્યાન દોરવું પડે છે અને એ માટે માએ પૂરેપૂરો સમય એની પાછળ લગાવવો પડે છે। આજે ઘણી માતાઓ તો એમ કહે કે આટલા નાના બાળકને હું એકલી કેમ કે રાખી શકું મારાથી ન રખાય એટલે માત્ર 2.5 વર્ષનું બાળક થાય અને એને નર્સરીમાં મોકલી દે। હવે તમે એક બાળકને ન સાચવી શકો તો નર્સરીની અંદર બે બહેનો હોય તો એ 50-60 બાળકોને કેમ ની સાચવતી હશે જરાક વિચાર કરજો જરાક મનોમંથન કરજો એને એ કેમ રાખવી હશે। બરાબર છે વ્યવસ્થા બધી બહુ સારી હોય આમ તેમ બધું જ બરાબર છે મોકલવું જોઈએ પણ તમે જે ભાવથી મોકલો છો એ બહુ ખોટી અવસ્થા છે। મહાત્મા ગાંધીને જ્યારે એક વ્યક્તિ એક બેન પૂછવા ગયા કે મારા બાળકને હવે સંસ્કાર આપવાનું ક્યારથી શરૂ કરું ત્યારે પૂજ્ય બાપુએ પૂછ્યું કે તમારા બાળકને આવવામાં કેટલો સમય બાકી છે તમે તમારા બાળકને ક્યારે આ દુનિયામાં લાવવા માંગો છો બાપુએ આ સવાલ કર્યો ત્યારે એ બેને કહ્યું કે મારું બાળક તો 5 વર્ષનું થયું તો કે હવે પતિ ગયું હવે કાંઈ ન કરાય
હવે એ જે મેળવીને આવ્યું છે હવે એ રીતે જીવન જીવશે. ગુણનિધિ એટલો બધો વ્યભિચારી બન્યો, ઘરની વસ્તુઓ પણ વેચવા લાગ્યો. અને એક દિવસ જ્યારે પોતાની ઈચ્છા પૂરી ન થાય એવું લાગ્યું ત્યારે પિતાએ આપેલી એક સોનાની વીંટી એને મિત્રને આપી દીધી, એની પાસેથી પૈસા લીધા અને પોતે જુગાર રમી આવ્યો. એક દિવસ રસ્તામાં યજ્ઞદત્તને જ્યારે પોતાના ગુણનિધિના મિત્રને જોયો અને એના હાથમાં પોતાની વીંટી જોઈ, બાપ ઓળખી ગયો. ઘરે જઈને ગુણનિધિને કહ્યું કે મારી વીંટી ક્યાં છે, મને આ. એટલે ગુણનિધિએ કહ્યું કે મેં તો બાને મૂકવા આપી હતી, બાને પૂછો. મમ્મીએ કહ્યું કે એને કઈ આડા હાથે મુકાઈ ગઈ છે, મને અત્યારે મળતી નથી. યજ્ઞદત્ત કહેવા લાગ્યા કે ખોટું બોલો છો તમે બંને મા દીકરો, આજ સુધી તમે મને અંધારામાં રાખ્યો છે અને આટલા બધા ખરાબ કામ ગુણનિધિ કરે છે. આજે એનો મિત્ર મને મળ્યો, એના હાથમાં મેં સોનાની વીંટી જોઈ અને એને મને કહ્યું કે તમારો ગુણનિધિ તો દરરોજ જુગાર રમવા જાય છે, એ તો કેવા કેવા કામો કરે છે, એને મને તમારું બધું કામનું આખું લિસ્ટ બતાવ્યું. અને આજે હું તમને એ જ કહેવા આવ્યો છું કે હું હવે તમારી સાથે નહીં રહું. એમ કહી યજ્ઞદત્ત પોતાના ઘરને છોડી અને દૂર નીકળી ગયા છે. બીજી સ્ત્રીની સાથે લગ્ન કરી પોતાના જીવન વ્યવહારને ચલાવી રહ્યા છે. ગુણનિધિ પોતાની માની સાથે રહ્યો, પરંતુ આજે એ બેનને પત્નીને ખૂબ વારંવાર દુઃખ થયું કે મેં મારા પતિને છેતર્યો, એક પુત્રને કારણે મેં મારા પતિ પતિ પરમેશ્વર કહેવાય અને એની સાથે મેં આટલી બધી છલકપટ કરી, પુત્ર મને શું આપશે, જેની સાથે મેં અગ્નિની સાક્ષીમાં સાત ફેરા લીધા અને હું એની સાથે કપટ કરું. એને પારાવાર દુઃખ થયું. ગુણનિધિને પણ દુઃખ થવા લાગ્યું કે મેં મારી માને કેટલો સંતાપ આપ્યો. યાદ રાખજો કે ખરાબ કર્મ એકના એક દિવસ આપણા આત્માને ધ્રુજાવી દેશે. અને તેથી કરીને ક્યારેય આપણા દ્વારા કોઈ ખોટું કર્મ ન થાય એ માટે બહુ સાવધાન બનીએ. અને કદાચ થઈ ગયું છે તો તેનું સ્મરણ કરી અને ખૂબ દિલથી પશ્ચાતાપ કરતા કરતા ભગવાન સદાશિવની પાસે બેસી અને આજે તો આપણને શિવનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. કાશ આપણે જાણે અજાણે પણ કેટલા એવા કર્મ થઈ ગયા છે. આજે હૃદયથી પશ્ચાતાપ કરીએ કે હે ભગવાન સદાશિવ, અમે જાણે અજાણે અબોધ બાળક છીએ, અમારાથી થયેલા કુકર્મને લઈ અને આજે અમે ક્ષમા યાચના માંગીએ છીએ. અમારા પાપોને ભૂલજો, અમારા પાપોમાંથી અમને મુક્ત કરજો અને સદૈવ અમને આપનું શરણ મળે એવું કંઈ કરજો. ગુણનિધિના હૃદયમાં પશ્ચાતાપ થવા લાગ્યો, પારાવાર દુઃખ થવા લાગ્યું. એ પણ રખડતો રખડતો ક્યાંથી ક્યાં પહોંચ્યો અને એક શિવાલયમાં ગયો. શિવાલયમાં ગયા પછી ત્યાં આવી રીતે ભજન કીર્તન ચાલતું હતું, કથા વાર્તા વંચાતી હતી, પરંતુ રખડી રખડીને આવવાથી થાકી ગયો હતો. તેના થાકને કારણે શરીરમાં થોડો તાવ અને પીડા પણ હતી. કથા પૂરી થઈ એટલે બધાએ પ્રસાદ લીધો, ભોજન કર્યું, પરંતુ ખૂનામાં બેઠેલા એ ગુણનિધિને કોઈએ કઈ પૂછ્યું નહીં. ભૂખ અને તરસથી તડપતો થોડી ઘણી પણ શિવની કથા શ્રવણ કરવાને કારણે તેને એમ થયું કે ગમે તેટલો પાપી ને દુરાચારી કેમ ન હોય પણ શિવના શરણમાં પહોંચે છે ત્યારે ભગવાન ભોલેનાથ અવશ્ય તેને પોતાનું શરણ આપે છે. એવી જ્યારે એને ખબર પડી ત્યારે એ હૃદયથી ભાવથી એ ત્રિપુરાસુરને સ્મરણ કરવા લાગ્યો, ત્રિપુરારીનું સ્મરણ કરી અને શિવજીને મનાવવા લાગ્યો અને ગુણનિધિ હૃદયથી પ્રાર્થના કરવા લાગ્યો. હે ભોલેનાથ જય ત્રિપુરારી પ્રભુ અપની છવિ દિખલાઓ.
રહેલી અવસ્થામાં પહોંચેલા જીવને પણ શરણાગતિ આપવાનું કામ ભગવાન ભોલેનાથ કરે. અને એ ગુણીની કે જેને તમામ પ્રકારના પાપો, કોઈ એવું પાપ નહોતું કે એને જીવનમાં ન કર્યું હોય, અને એક પ્રકારના પાપોથી ભરેલો હતો, અને એને આજે ત્રિપુરારી ભગવાન ભોલેનાથના શરણમાં જઈ હૃદયથી પ્રાર્થના કરે છે. નાથ, તમે મારી લાજ બચાવી શકશો, કૃપા કરો પ્રભુ. ભૂખ્યો હતો અને એ દિવસ હતો મહાશિવરાત્રિનો દિવસ. ભગવાન ભોલેનાથ એના શિવાલયમાં અને આ દિવસે કોઈ આખા દિવસનો ઉપવાસ કરીને રાત્રિના પ્રહરમાં પહોંચ્યો હોય, મારો નાથ રહી ન શકે. એના હૃદયમાં તડપણ થવા લાગી. ભૂખ્યા રહેલા એ ગુણનિધિને એમ થયું કે શિવાલયમાં અંધારું છે, દીવો બુઝાવવાની તૈયારી હતી, અને ત્યાં વાત પૂરી થતી હતી. એને પોતાનું કપડું ફાડ્યું છે અને પોતાના કપડાની વાટ બનાવી અને એને દીવા ઘીમાં બોળી અને એને દીવો ચાલુ કર્યો. ભગવાનના શિવાલયમાં એને દીપક પ્રજ્વલિત કર્યો, પોતાનું કપડું ફાડીને એનો દીવટ બનાવ્યો, અને જ્યાં દીપકનો પ્રકાશ થયો, થોડો પ્રસાદ ખાયો ગુરુની દીધે, અને એમ થયું કે લાવ ભગવાન ભોલેનાથનો પ્રસાદ ખાઓ. પણ પ્રસાદ લેવા જતા કાંક અથડાયો અને અથડાવાથી અવાજ થયો. જે લોકો મંદિરમાં આજે પૂજા માટે આવ્યા હતા, જેને કથા વાર્તા કરી હતી, એ લોકો સૂતા હતા, જાગી ગયા. ચોર છે એમ સમજી અને ગુરુની દીને ખૂબ માર્યો. મારવાથી તેનું મૃત્યુ થયું. ગુરુની દી મર્યો. યમદૂતો આવ્યા ગુણનિધિને લેવા માટે, પરંતુ કહેવાય છે કે ભોલેનાથના દરબારમાં જે મરે એને મૃત્યુ નથી મળતું. ભગવાન ભોલેનાથના શિવના પાર્ષદ દોડતા આવ્યા છે, યમના દૂતો પાસેથી ગુણનિધિને છોડાવ્યા છે, અને ગુણનિધિને ભગવાન શિવના સાનિધ્યને અર્પણ કર્યું છે. કહેવાયું એ ગુણનિધિ ભગવાન શિવ અને સતીની સાથે બેઠેલા શિવજીના દિવ્ય સ્વરૂપને જોતા હૃદયથી ભાવથી ગદગદિત થયો. ભગવાન શિવના ચરણ પકડી લીધા છે. હે નાથ, હે કૃપાની નાથ, આવા પાપી જીવનો પણ તમે ઉદ્ધાર કર્યો પ્રભુ, એવું મારું કયું પુણ્ય હતું કે આપે મને સ્વીકાર કર્યો. શિવજીએ અતિ પ્રસન્નતાની સાથે કહ્યું કે આજે પાવન દિવસે તે મારા શિવાલયમાં દીપ દાન કર્યું, દીપદાન કર્યું, અને તેથી કરીને હું પ્રસન્ન થયો છું. જે મારા શિવાલયમાં દીપદાન કરે એના ઉપર ભગવાન શિવની પરમ કૃપા વરસે. કહેવાય કે પ્રભુ પ્રસન્ન થયા છે, અને બીજા જન્મમાં એ ગુણનિધિને કલિંગ દેશમાં અરિંદમ નામના રાજાના રૂપમાં જન્મ આપ્યો. એથી તેના પુત્ર દમ રાજા થયો, અને ઠેર ઠેર આ શિવ ભક્તિ તેના અંતઃકરણમાં ગોઠાયેલી હતી. હવે તેના વંશોની અંદર સતત શિવ પૂજાઓ થવા લાગી, ચારે બાજુ ઠેર ઠેર શિવાલયોની સ્થાપના થવા લાગી, અને એમ કરતા દીપદાન અને શિવનો મહિમા વધવા લાગ્યો. રાજા દમ પુનઃ જન્મ થતા અલકાપુરીનો રાજા બન્યો, શિવ પ્રિય બન્યો. તેથી ગુણનિધિ અને શિવ પ્રિય બનવાને કારણે એ ગુણનિધિને ભગવાન સદાશિવે અલકાપુરીના રાજાના રૂપની અંદર કુબેરના સ્થાનમાં એ ગુણનિધિને સ્થાપિત કરવામાં આવ્યું, જેને કુબેરના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું. અને એ ગુણનિધિ કુબેર મતલબ કે ભગવાનનો સૌથી મોટો ખજાનો છે. ક્યાં વ્યક્તિ હતો અને ક્યાં પહોંચી શકે છે? પરમ પૂજ્ય ગુરુદેવ એ સૂત્ર આજે આપણે યાદ કરવું જોઈએ. મનુષ્ય પોતાના ભાગ્યનો વિધાતા પોતે છે, મનુષ્ય પોતાના ભાગ્યનો વિધાતા પોતે છે. યાદ રહે પડ્યા ગમે તેટલા આજ સુધી આપણાથી ખરાબ કૃત્યો કેમ ન થયા હોય, પરંતુ આજ પછી મારે હવે બચેલી જે જિંદગી છે એને મારે સુધારી લેવી છે, સમારી લેવી છે, આજથી મારે તૈયારી કરી દેવી છે. જો ગુણનિધિ જેવા ગુણનિધિને કુબેરનું પદ મળી શકતું હોય તો આપણે તો એવા દુરાચારી નથી. ભગવાન આપણને તો ક્યાંક સારા સ્થાનમાં રાખશે. આજે એક આશાના અરમાણ સાથે ભગવાન શિવનું સ્મરણ કરતા
भगवान शिव ना चरणों मा कोटी कोटी वंदन साथे प्रभु ने भगवान सदाशिव ने प्रार्थना करी अने एथी विशेष ब्रह्मा जी ए नारद जी ने शिव नो महिमा समझाव्यो ने कह्यो एथी सारा ब्रह्मांड मा ज्यां त्यां शिवालयो नो निर्माण थवा लाग्या मतलब के चारे बाजु शिवालयो नो निर्माण थवा लाग्या शिव पूजा नो महिमा वध्यो जे नगर मा शिवालय ना होय ने ए नगर मा रहेवाय नहीं एम कहेवाय छे नाना मा नाना गाम मा पण शिवजी नु मंदिर होय होय ने होय वडी एना मंदिर ने बहु ताडाय मारवानी जरूर पड़े 24 कलाक दर्शन थाय भगवान भोलेनाथ 24 कलाक हाजरा हजूर है एना माटे काई राह जोवी पड़े ने ज्यारे तमे पहोंचो त्यारे शिवजी ना दर्शन थई सके एवो मारो नाथ बोलो छे ब्रह्मा जी ए आगळ नी वात ने याद करता कह्यु के एक समय दक्ष ने त्यां स्वयं आद्य शक्ति परा अंबा सती नु प्रागट्य थाय ए माटे सर्व देवताओ ए भगवान शिव नी आराधना करी शिव नी आराधना करी अने शिवानी शक्ति ने आ रीते संसार मा प्रगट थवा माटे सर्व देवताओ ए प्रार्थना करी ब्रह्मा जी कहेवा लाग्या के भगवान शिव प्रसन्न थया अने शिव जी ने ज्यारे सर्व देवताओ ए प्रार्थना करी के तमे सती ने दक्षना पुत्री तरीके प्रकट थाय एवं कई करो भगवान शिव जी कहवा लाग्या के शिवानी ने हूँ प्रसन्न करीश हूँ एने कहीश के ते वो सती ना रूपे दक्ष ने त्या पुत्री रूपे प्रकट थाय परंतु हे दक्ष शिवानी शक्ति एम प्रकट नहीं थाय तमारे एनी पण आराधना करवी पड़शे शक्ति ने पण धारण करवी होय ने तो एना माटे प्रार्थना करवी पड़े धन्य छे दक्ष अने मां वारिणी देवी के जेने પોતાના ઘરે પુત્ર માટે નહીં પુત્રી જન્મે એક શક્તિનું પ્રાગટ્ય થાય એ માટે ભગવાને કહ્યું કે તમારે તપ કરવું પડશે તો તપ કરવા તૈયાર થયા આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં બધાયને શું જોઈએ છે દીકરા જોઈએ છે બધાયને દીકરા જોઈએ છે કોઈને દીકરી જોતી તો દીકરા શું કરશે ક્યાં જશે ક્યાં જશે નારી તો એક શક્તિનું સ્વરૂપ છે અને એમાં દીકરા જોઈશે એમાં વધારે પડતા દીકરા માંગવા વાળી પાછી નારી જ છે સાસુમાં કડક શબ્દોમાં વહુને કહી દે દીકરો જન્મે ને તો જ અહીંયા ઘરમાં પગ મૂકજે ને તો મૂકતી નહીં મોઢું ન બતાવતી પથરા લઈને ન આવતી પાછી કડક સાસુઓ તો એવા ભારે શબ્દ બોલે શબ્દ પ્રયોગ તો એવા એમની ડિક્શનરીમાં હોય કે વાતમાં પૂછવાનું પણ એમાં બિચારી એ દીકરીનો શું વાત છે આ શાસ્ત્રો પણ વિદિત કરે છે આપણને કે સંસારમાં એવી મહાન સત્તાઓએ પણ આ સંસારમાં દીકરી માટે તપ કર્યા છે ભગવાન ના સ્વરૂપ કહી શકાય એવા પ્રજાપિતા દક્ષ અને માં વારિણી દેવીએ માં આદ્ય શક્તિ પરા અંબા શિવાની શક્તિને પોતાના ઘરે સતીના રૂપે પ્રગટ થાય માટે તપશ્ચર્યા કરી છે શિવના કહેવાતી શિવાની શક્તિની તપશ્ચર્યા કરીને તપશ્ચર્યા કરતા કરતા દક્ષ અને માં વારિણી એકદમ શુષ્ક થઈ ગયા શરીર ગડવા લાગ્યું પણ છતાં એ ટસથી મસ ન થયા ગમે તે થાય આ સંસારના લોકો ભલે એમ કહેતા હોય કે દીકરો વારસ છે હું એમ કહું છું કે દીકરો વારસ છે ને તો દીકરી પારસ છે દીકરો વંશ છે તો દીકરી અંશ છે દીકરો હાથ છે તો દીકરી હૈયું છે ભૂલી ન જતા દીકરો ફૂલ છે તો દીકરી ફરસ છે એ દીકરી ને કદી ફૂલનો પ્યારો સમજો અને એને પથ્થરનો ટુકડો ન સમજતા એને સાપનો ભારો ન સમજતા એ ફૂલનો પ્યારો છે એને સંસ્કારમાં આપજો કે જે ઘરમાં જશે ત્યાં તમારા સંસ્કારોની સુવાસ પ્રસરાવશે સુવાસ પ્રસરાવશે દીકરી કોઈ સાધારણ નથી અને એટલે માં ભગવતી સતી ને મેળવવા માટે આજે દક્ષ અને માં વારિણીએ પોતાના શરીર ગાડી નાખ્યા છે અને ત્યારે માં શિવાની પ્રગટ થયા છે માં શિવાની અસ્ત્ર ઉજાડી માં ભગવતી પ્રગટ થયા અને માએ કહ્યું કે વરમાં
पर मैं करूं तुम्हारा।